ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ નંબર ત્રણ માહિતીનું નિયમન તેમાં હવે આપણે આગળ લંબ આલેખનો ઉપયોગ વિશે અભ્યાસ કરીશું લંબ આલેખનો ઉપયોગ તો કે લંબ આલેખથી દર્શાવેલ માહિતી પરથી જરૂરી જાણકારી અને સૂચનાઓ સરળ રીતે મળી રહે છે લંબ આલેખ એ માહિતીનું ચિત્રાત્મક નિરૂપણ છે બરાબર લંબ આલેખ પરથી આપણને ચિત્રાત્મક નિરૂપણ છે લંબ આલેખ પરથી વિવિધ પરિણામો પણ તારવી શકાય છે માહિતીને સમાન પહોરાઈના લંબો લંબોની જુદી જુદી લંબાઈથી દર્શાવવામાં આવે છે લંબની લંબાઈ એ આવૃત્તિના પસંદ કરેલ પ્રમાણ માપ પર આધાર રાખે છે એટલે કે પ્રમાણમાપ દર્શાવવું ખૂબ જ જરૂરી છે માહિતીના વિસ્તાર મુજબ આવૃત્તિનું પ્રમાણ માપ નક્કી કરવામાં આવે છે વિસ્તાર મુજબ એટલે વિસ્તાર એટલે શું સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન તેના આધારે તમે માહિતીનું આવૃત્તિનું પ્રમાણ માપ નક્કી કરી શકો છો કે કેટલું પ્રમાણ માપ લેવું આપેલ માહિતીનું તુલનાત્મક પરિણામ જાણવા માટે એક સાથે બે લંબનો ઉપયોગ કરીને લંબ આલેખનું નિરૂપણ કરવામાં આવે છે બરાબર તમને જો માહિતી આપી હોય અને તેનો તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો તમે એક સાથે બે આલેખ દોરી એટલે કે દ્વિલંબ આલેખનો ઉપયોગ કરી તેનું તુલનાત્મક પરિણામ મેળવી શકો છો એટલે કે કઈ વસ્તુનું વધારે ઉત્પાદન થયું છે અને કઈ વસ્તુનું ઓછું ઉત્પાદન થયું છે કોઈ એક જ વર્ષમાં કઈ વસ્તુનું વધુ ઉત્પાદન અને એક જ વર્ષમાં કઈ વસ્તુનું ઓછું ઉત્પાદન થયું તો તે જાણવા માટે તમે દ્વિલંબ આલેખનો ઉપયોગ કરીને તેની તુલનાત્મક માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં તમને એક આલેખ આપેલ છે હવે આલેખ પરથી તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તેનો તમારે જવાબ આપવાનો છે પ્રથમ પ્રશ્ન પૂછવું છે કયા કયા દિવસે વરસાદ પડ્યો નથી તો અહીંયા આપણે આલેખમાં જોઈએ તો સોમવારે છે કોઈ પણ સ્ટંભ દોરેલો નથી એટલે કે સોમવારે બીજું જોઈએ તો ગુરુવારે તો કે આ બે દિવસે વરસાદ પડ્યો નથી સૌથી વધુ વરસાદ કયા દિવસે નોંધાયો છે તો આપણે જોઈએ કે સૌથી મોટો સ્ટમ્પ કયો છે તો કે આ છે કયો વાર છે શુક્રવાર તો કે શુક્રવારે સૌથી વધુ વરસાદ નોંધાયો છે ત્યાર પછી છે વરસાદ પડ્યો હોય પણ સૌથી ઓછો હોય તેવો દિવસ કયો છે તો સૌથી ઓછું જોઈએ આપણે તો આ આની સિવાય સૌથી ઓછું મંગળવારે પડ્યું છે બરાબર મંગળવારે સૌથી ઓછો વરસાદ રવિવારે કેટલા મિલીમીટર વરસાદ નોંધાયો છે તો આપણે અહીંયા જોઈએ કે રવિવાર તો રવિવાર અહીંયા જોઈએ તો બે પછી અહીંયા ઉપર જઈએ તો બે પોઈન્ટ એક કેટલા મિલી છે બે પોઈન્ટ એક મિલીમીટર વરસાદ નોંધાયો છે તમને કોઈ પણ આલેખ આપ્યો હોય એના પરથી પ્રશ્ન પૂછે તો તમારે આલેખ પરથી એના જવાબ લખવાના રહેશે ત્યાર પછી આગળ તમને આપ્યું છે કે નીચે જુદા જુદા છ ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો અને પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમને ધોરણ આપેલું છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી હવે આપણે આલેખ દોરવાનું શરૂ ક્યાંથી કરીશું તો આપણે જોઈએ એમાં કે સૌથી ઓછું વિદ્યાર્થીઓની સંખ્યા કઈ છે તો કે છન્નું બરાબર અહીંયા લખી દેવાનું સાઈડમાં કે સૌથી ઓછું છન્નું વિદ્યાર્થી અને સૌથી વધુ કેટલા વિદ્યાર્થી છે સૌથી વધુ આપણે જોઈએ તો એકસો ને છવ્વીસ વિદ્યાર્થી છે બરાબર તો અહીંયા આપણે જે પ્રમાણ માપ લેવાનું છે તે અહીંયા લખવાનું સાઈડમાં બરાબર તો કે પ્રમાણ માપ આ લખવું ખૂબ જ જરૂરી છે કે તમે પ્રમાણ માપ શું લેશો તો કે પ્રમાણ માપ એક એકમ બરાબર કેટલા વિદ્યાર્થી લેશો આપણે દસ વિદ્યાર્થી એક એકમ બરાબર કેટલા લઈશું દસ વિદ્યાર્થી પ્રમાણ માપ લખવું ખૂબ જ જરૂરી છે હવે આપણે સ્ટાર્ટ કરીશું નીચેની સાઈડથી બરાબર નીચેની સાઈડથી તમારે ફૂટપટ્ટી લેવાની અને પ્રથમ તો તમારે એક શખ્સ દોરવાનું પ્રથમ શું દોરીશું આપણે એક શખ્સ તો નીચે એક ખાનું છોડીને તમારે દોરવાનું રહેશે આ આડી લાઈન દોરીએ લાઈને કયો અક્ષ કહેવાશે એક્સ અને આ સાઈડ બે ખાના છોડવાના કેટલા બે ખાના છોડીને તમારે દોરવાનું વાયક્ષ ઊભી લાઈન દોરીશું તેને શું કહેવાશે વાય અક્ષ અને આપણે કહીશું વાયક્ષ એક અક્ષ પર આપણે કેવી માહિતી દર્શાવીએ છીએ તો એક્ શખ્સ પર આપણે ગુણાત્મક માહિતી ગુણાત્મક માહિતી એટલે કે ધોરણ કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય તો તે અને વાયક્ષ પર આપણે સંખ્યાત્મક માહિતી એટલે કે જે સંખ્યામાં આપણને આંકડા આપ્યા હોય તે દર્શાવીએ છીએ એટલે અહીંયા આપણે શું દર્શાવીશું ગુણાત્મક માહિતી ગુણાત્મક માહિતી એટલે આપણને જે ધોરણ આપ્યું છે તે તો પ્રથમ આપણે એક સ્તમ્પ છોડીશું અહીંયા લખીશું પાંચમું બરાબર સ્ટાર્ટિંગ આપણું ક્યાંથી થાય પાંચમું પછી અહીંયા તમે જેટલા સ્તંભ છોડો છો એટલા જ પછીમાં પણ છોડવાના રહેશે પછી આવશે છઠ્ઠું સાતમું આઠમું નવમું અને દસમું હવે આ બધું આપણે શું લખ્યું તો કે ધોરણ શું લખ્યું આપણે ધોરણ લખ્યા તે જ રીતના અહીંયા શું લખીશું આપણે તો કે વિદ્યાર્થીઓની સંખ્યા શું લખીશું વિદ્યાર્થીઓની સંખ્યા લખીશું બરાબર તો આપણે એ અહીંયા આવશે એક્સ અક્ષ અને વાય અક્ષ જે અહીંયા છેડે તે અહીંયા આવશે ઝીરો ત્યાર પછી આપણે લીધા તા દસ વીસ ત્રીસ જે આડી લાઈન છે એ આડી લાઇન પર લખવાનું રહેશે ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી નેવું સો એકસો દસ એકસો વીસ અને એકસો ત્રીસ બરાબર થઈ ગયું ચાલો હવે આપણે આગળ દોરવાનું સ્ટાર્ટ કરીશું હવે પ્રથમ આપણને પાંચમા ધોરણમાં કેટલા કીધા છે એકસો વીસ તો આપણે જોઈએ કે આપણું એકસો ને વીસ કયા છે અહીંયા છે તો અહીંયા આપણે સ્કેલથી એકસોને પ્રથમ બ્લોક છોડવાનું છે બરાબર પ્રથમ ખાનું આપણે છોડવાનું છે તો આપણે દોરીશું એકસો વીસ અને અહીંયા આવશે આપણી આડી લાઈન બરાબર વિદ્યાર્થી મિત્રો એ જ રીતના પછી તમને કીધું છે એકસો છવ્વીસ તો છઠ્ઠામાં એકસો છવ્વીસ એટલે એકસો વીસ બરાબર અને આપણને અહીંયા એક ખાના બરાબર કેટલા લઈશું બે લઈશું બરાબર એક ખાના બરાબર બે એટલે બે બે ચાર અને બે છ અહીંયા આવશે અહીંયા આવશે છઠ્ઠા ધોરણમાં લેવાનું છે બરાબર એક ખાના બરાબર કેટલા લેવાના છે આપણે બે લઈશું ત્યાર પછી કે સાતમામાં કીધું છે આપણને સો તો અહીંયા સો આપેલા છે તો સો પર દોરીશું ચાલો ત્યાર પછી કીધું છે એકસો આઠ એટલે સો પછી બે ચાર છ અને આઠ ત્યાર પછી કીધું છે છન્નું એટલે અહિયાં નેવું છે નેવું પછી બાનું ચોરાણું છન્નું બે બે બરાબર એક ખાના બરાબર બે લઈશું

તૈયાર થઈ ગયો હવે આપણે નીચે તમને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે તેના તમારે જવાબ આપવાના છે કે કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે તો કે છઠ્ઠા ધોરણમાં બરાબર કયા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં કયા ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે તો તમે આલેખમાં જોઈ શકો છો કે દસમું તો કે દસમાં ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે ત્યાર પછી તમને કીધું કે ધોરણ છ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો બરાબર ગુણોત્તર શોધવાનો છે તો કે ગુણોત્તર બરાબર ઉપર ધોરણ છ કીધું છે એટલે અહીંયા ધોરણ છ ના વિદ્યાર્થી અહીંયા આવશે ધોરણ આઠના વિદ્યાર્થી તો ધોરણ છ ના વિદ્યાર્થીઓ કેટલા હતા તો કે એકસો ને છવ્વીસ અને ધોરણ આઠમાં એકસો ને આઠ હવે આપણને ખબર છે કે અઢાર સટ્ટા એકસો છવ્વીસ અને અઢાર છ એકસો આઠ અઢાર અઢાર કટ તો બાકી ગુણોત્તર શું આવ્યું આપણું સાતના છેદમાં છ ગુણોત્તર શું આવશે સાતના છેદમાં છ આવશે તો વિદ્યાર્થી મિત્રો આજ રીતના તમે ત્રીસ દાખલો જાતે આલેખ દોરશો આગળ આપણે વાત કરી હતી લંબ આલેખની હવે આપણે વાત કરીશું ધ્રિલંબ આલેખ શાની વાત કરીશું ધ્રિલંબ આલેખ તમને કોઈ માનો કે અહીંયા વર્ષ આપેલા છે અને એ વર્ષમાં બે જુદી જુદી વસ્તુઓનો તો સંખ્યા દર્શાવેલી છે માનો કે કાર એ અને કાર બી તો કે બંને કાર કેવી છે અલગ અલગ છે તો એ બે જ્યારે કોઈ વર્ષમાં બે અલગ અલગ વસ્તુનું ઉત્પાદન થયું હોય તો તેની સંખ્યાઓ એકસાથે દર્શાવવા માટે દ્વિલંબ આલેખનો ઉપયોગ થાય છે તો અહીંયા પણ આપણે પ્રથમ શું લખીશું પ્રમાણ માપ શું લખીશું પ્રમાણ માપ લખીશું તો પ્રમાણ માપ એકમ બરાબર શું થશે આપણી સો કાર એક એકમ બરાબર સો કાર લઈશું કેમ તો કે અહીંયા આપણે જોઈએ કે સૌથી ઓછો એકમ કયો છે તો કે ચા ત્રણસો ને છે અને સૌથી વધુ જોઈએ તો શું છે છસો ને છે એટલે કે સૌથી મોટો છસો સાહીઠ છે અને ત્રણસો સાહીઠ એટલે આપણે સો સોનો ક્રમ લઈશું એટલે કે એક એકમ બરાબર સો કાર લઈશું બરાબર હવે આપણે દોરીએ એક્સ અક્ષ અને વાયક્ષ તો મેં પ્રથમ દોર્યું અહીંયા અક્ષ શું દોરું છું વાયક્ષ પ્રથમ દોર્યું મેં વાયક્સ હવે મેં દોર્યું અહીંયા એક્સ અક્ષ બરાબર એક્સ અક્ષ અને અક્ષ દોર્યું હવે આપણને અહીંયા શું આપેલું છે વર્ષ તો વર્ષ આપણે લખીશું એક શખ્સ પર બે હજાર તેર અહીં આપણે બે બે સ્તંભ સઠ લઈશું કેમ કારણ કે અહીં આપણને કાર એ અને કાર બી તો પ્રથમ આપણે કાર એ દર્શાવીશું અને બીજા સ્તંભમાં આપણે કાર બી દર્શાવીશું ત્યાર પછી બે હજાર ચૌદ પછી લઈશું એક એક વચ્ચે એક એક ખાનું છોડતા જઈશું બે હજાર પંદર અને બે હજાર સોળ બરાબર હવે આપણે કાર એ અને કાર બીને અલગ અલગ તો દર્શાવવા પડશે તો હું કાર ને કાર એ બરાબર શું કરીશ ઘટ કરીશ કાર એ અને કાર બીને આપણે લાઇનિંગ વડે દર્શાવીશું કાર બી ઓકે ચાલો હવે અહીંયા જીરો અહીં આપણે શું લીધું તો કે વર્ષ અહીંયા આવશે કારની સંખ્યા બરાબર કારની સંખ્યા શું આવશે કારની સંખ્યા આવશે હવે અહીંયા જીરો છે હવે આપણે અહીંયા લઈશું સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો હવે આઠસો હવે આપણે જોઈએ કે આપણા સૌથી મોટી સંખ્યા છસો સાહીઠ છે એટલે સાતસો સુધી આપણું થઈ જશે ચાલો પ્રથમ આપણે કાર એ જોઈએ તો ત્રણસો ને તો અહીંયા ત્રણસો છે પછી એક ખાના બરાબર આપણે બે લેવાના જ એટલે બે બે ચાર ને છ એટલે ત્રણસો છ થઈ ગયું તો ત્રણસો ને થઈ ગયું અહીંયા દસ વીસ એ રીતના એટલે વીસ ચાલીસ અને સાહીઠ એટલે આપણું થશે અહીંયા ત્રણસો ને બરાબર વિદ્યાર્થી મિત્રો ત્રણસો ને એટલે અહીંયા તમારે એક ખાના બરાબર શું લેશો તમે દસ કાર એ તો કાર એને આપણે કઈ રીતના દર્શાવવાનું છે તો કે એને આપણે શું કરી દેવાનું છે ઘટ કરી દેવાનું છે ચાલો હવે આપણે કાર બી તો કાર બીમાં છે પાંચસો દસ તો આ પાંચસો અને એના પર આ દસ વિદ્યાર્થી મિત્રો તમે જે કાર એ બતાવ્યું છે તેથી જ લેવાનું છે હવે આપણે શું કરીશું અહીંયા શું બતાવવાનું છે આપણે એને લાઇનિંગ બતાવવાની છે બરાબર આ જ રીતના તમારે હવે બે હજાર ચૌદ બે હજાર પંદર અને બે હજાર સોળને આગળ દર્શાવતા જવાનું છે તો બે હજાર ચૌદમાં છે આપણા ચારસો ને દસ બે હજાર ચૌદમાં કેટલા છે ચારસો ને દસ બે હજાર ચૌદ એમાં જોઈએ આપણે તો ચારસો ને દસ એટલે અહીંયા આવશે એને આપણે ઘટ બતાવવાનું શું કરવાનું છે ઘટ દર્શાવવાનું છે બી છે પાંચસો ને ત્રીસ પ્લસ વીસ ત્રીસ બરાબર વિદ્યાર્થી મિત્રો આજ રીતના હવે તમે આગળ બે હજાર પંદર અને સોળનું જાતે કરશો તેમજ દાખલા નંબર બત્રીસ પણ જાતે ગનશો હવે તમને અહીંયા કેટલાક પ્રશ્ન નીચે પૂછ્યા છે તેના જવાબ તમારા આલેખ પરથી આપવાના રહેશે